સ્ટુડન્ટ્સ, તો હવે આપણે યુનિટ 4B તરફ આગળ વધીએ, જેનું નામ છે કન્ફર્મેશન. 506 નું પેપર છે, લાસ્ટ યુનિટ છે. 4A આપણે કમ્પ્લીટ કર્યું, હવે 4B પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને 4A 4B બંને મળીને 70 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. અને આ તો સૌથી ઇઝીએસ્ટ યુનિટ છે, આપણે આગળ જોઈ ચૂક્યા એમાંથી. અને માર્ક્સ કવર કરવા માટે ખૂબ જ ઇઝી ચેપ્ટર છે આ. તો લેટ્સ સી કે શું છે આ યુનિટમાં અને કયા કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે, અને આપણે એને થોડી અલગ રીતે આ વખતે કવર કરવાની કોશિશ કરશું. તો લેટ્સ સ્ટાર્ટ. સમચતુષ્ફલક કાર્બનની મૂળભૂત અભિધારણાઓ, ફંડામેન્ટલ પોસ્ચ્યુલેટ્સ ઓફ ટેટ્રાહેડ્રલ, ફંડામેન્ટલ પોસ્ટ્યુલેટ ઓફ ટેટ્રાહેડ્રલ થિયરી. ઓકે, તો શું છે સમચતુષ્ફલક કાર્બનની મૂળભૂત અભિધારણાઓ? તો બે અભિધારણા છે, અગત્યની બે અભિધારણા છે. કે ફર્સ્ટ જે છે એ છે કે સમચતુષ્ફલક કાર્બનની પાસે પાસેની કોઈ પણ બે સંયોજકતા વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી અને 28 મિનિટ હોય છે, તથા તે બંધ કોણ કેવો હોય છે? અચળ હોય છે. આ ફર્સ્ટ અભિધારણા છે, બરોબર. અને બીજી અભિધારણા શું છે કે સમચતુષ્ફલક કાર્બનની બંધ ધરી પર ભ્રમણ મુક્ત છે, ફ્રી છે, એનર્જીલેસ છે. કે એની બંધ ધરી પર જે ભ્રમણ થાય છે એમાં કોઈ પણ પ્રકારની ઉર્જા વપરાતી નથી. તો આ બે અભિધારણા છે. હવે આ અભિધારણા કેટલી સાચી છે, બરોબર, તેનું મૂલ્યાંકન હવે આપણે કરીએ. સૌ પ્રથમ તો શું છે કે સમચતુષ્ફલક કાર્બનની પાસે પાસેની કોઈ પણ બે સંયોજકતા વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી અને 28 મિનિટ હોય છે. એટલે કાર્બન જે છે એની પાસે પાસેની કોઈ પણ બે સંયોજકતા વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી અને 28 મિનિટ હોય છે, અને તે કેવી હોય છે? અચળ હોય છે, બદલાતી નથી. તો ફર્સ્ટ અભિધારણાનું આપણે મૂલ્યાંકન કરીએ તો સમચતુષ્ફલક કાર્બનની સંયોજકતા વચ્ચેનો ભૌમિતિક આદર્શ બંધ કોણ આ છે, પરંતુ અણુઓના બંધારણના અભ્યાસ દર્શાવે છે કે તેમાં પ્લસ ઓર માઇનસ 5 ડિગ્રી જેટલું વિચલન જોવા મળે છે. એટલે કે જે ફર્સ્ટ આપણી અભિધારણા છે કે બંધ કોણ અચળ છે, તે સંપૂર્ણ રીતે સાચું નથી. કારણ કે આ બંધારણનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે અણુના, તો તેમાં 5 ડિગ્રીનો વિચલન જોવા મળે છે વત્તા ઓછા પ્રમાણમાં. તો આ જે 5 ડિગ્રીનું વિચલન જોવા મળે છે એનો મતલબ કે બંધ કોણ અચળ છે ને. એટલે એ રીતે આપણે કહી શકીએ કે જે ફર્સ્ટ અભિધારણા છે તે વિધાન સંપૂર્ણ સાચું નથી, તેમાં થોડું ઘણું વિચલન જોવા મળે છે. હવે સેકન્ડ અભિધારણા તરફ આગળ વધીએ, બરોબર. ફર્સ્ટ આપણે જોયું, એનું મૂલ્યાંકન કર્યું, હવે આપણે સેકન્ડનું મૂલ્યાંકન કરીએ. કે સેકન્ડ પહેલા અભિધારણા જોઈ લઈએ ફરીવાર, કે સમચતુષ્ફલકની કાર્બનની બંધ ધરી પર ભ્રમણ મુક્ત છે, એનર્જીલેસ છે. ઓકે, તો હવે એનું મૂલ્યાંકન કરીએ તો આપણને ખબર પડશે સમચતુષ્ફલક કાર્બનની બંધ ધરી પર ભ્રમણ મુક્ત છે. તેનો અર્થ એમ થાય કે ધરી ભ્રમણ માટે કોઈ પણ ઉર્જા અવરોધ નથી. કે ભાઈ, જે ધરી ભ્રમણ થાય છે કાર્બન કાર્બન બંધ પર, બરોબર, એક કાર્બન છે અને બીજો કાર્બન છે, અહીંયા સી કંઈ પણ જોડાયેલ હોય છે, આમ જોડાયેલ હોય છે, તો જે આ બંધ ધરીનું જે ભ્રમણ છે, બરોબર, તો એ કેવું છે? ઉર્જાના અવરોધ આવતું નથી એવું અભિધારણામાં કહેવામાં આવેલું છે. પણ પિટ્ઝર નામના વૈજ્ઞાનિકે ઇથેન અણુનો અભ્યાસ કર્યો, તેના બે સ્વરૂપ વિયોગિત અને ગ્રહણ, જે આપણે આગળ ભણશું ડિટેલમાં, બરોબર, સ્ટેગર્ડ એન્ડ એક્લિપ્સ્ડ, એના બે સ્વરૂપ છે, વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત એણે માપ્યો. કે જ્યારે રોટેશન થતું હોય ત્યારે એક એક સ્વરૂપ અને બીજા સ્વરૂપ
એ બંનેની એનર્જી વચ્ચેનો તફાવત એણે માપ્યો તો એને 11.92 કિલો જુલ પર મોલ માલુમ પડ્યું. તો જો આ જે ભ્રમણ જે છે એ ઉર્જા અવરોધ વગરનું હોત તો એ બંને વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત શૂન્ય હોત, પણ આ જે સ્થિતિ ઉર્જા જે છે એ આટલા તફાવતવાળી નીકળી બંને વચ્ચેની, તો એનો મતલબ શું થયો કે કાર્બન કાર્બન બંધ ધરી પર ભ્રમણ કેવું છે, મુક્ત નથી પરંતુ ઉર્જા અવરોધ ધરાવે છે, કે ઉર્જાનો કંઈક ક્યાંક રીતે અવરોધ આવે છે અને તેના લીધે જ તેની બંને સ્થિતિની સ્થિતિ ઉર્જા જે છે, બંને સ્વરૂપની સ્થિતિ ઉર્જા જે છે એમાં તફાવત જોવા મળે છે. અને આ ઉર્જાનું મૂલ્ય નજીવું એટલે કે નોર્મલ ટેમ્પરેચરે વાત કરીએ તો તે નોર્મલ ટેમ્પરેચર એકબીજામાં પરિવર્તનશીલ હોય છે, તેથી આપણને એમ ખ્યાલ આવ્યો હોય છે અભિધારણામાં કે તે મુક્ત છે, પરંતુ મુક્ત નથી, તે ઉર્જા અવરોધ ધરાવે છે બરોબર. હવે પરંતુ ઊંચી ઉર્જા ધરાવતા ગ્રહણ એટલે કે એક્લિપ્સ કરતા નીચી ઉર્જા ધરાવતા વિયોગિત સ્ટેગર્ડ અણુની સંખ્યામાં પદાર્થમાં વધારે હોય છે. હવે નોર્મલ ટેમ્પરેચરમાં એકબીજામાં પરિવર્તિત છે, પરિવર્તનશીલ છે, પણ તો પણ જેની ઉર્જા ઊંચી છે બરાબર, એની કરતાં જેની ઉર્જા નીચી છે એવા વિયોગિત અણુની સંખ્યા પદાર્થમાં વધારે હોય છે. વિયોગિત એટલે એની રચના આ રીતે હોય છે અને એક્લિપ્સ્ડ એટલે કે એકબીજાને ઢાંકે એ રીતે હોય છે. આ આપણે ડિટેલમાં ભણશું ઇથેનના સ્વરૂપકો બરાબર, અને સાયક્લોએક્ઝેનના પણ ભણવાના છે એટલે ડિટેલમાં આગળ આપણે ભણવાનું છે. પણ એ બંને વચ્ચે એનર્જી ડિફરન્સ કેટલો છે, 11.92 કિલો જુલ પર મોલ. ઓકે, હવે ઉપરોક્ત આલેખમાં ઇથેનમાં સીસી બંધરી પર ભ્રમણ તથા ઉર્જાના ફેરફાર સ્પષ્ટ કરે છે. આમ સૈદ્ધાંતિક રીતે સીસી ધરી પર ભ્રમણ બિલકુલ મુક્ત કે ભ્રમણ ઉર્જા વગરનું નથી બરાબર, મુક્ત ભ્રમણ નથી, પણ થોડું કેવું છે, ઉર્જા અવરોધિત છે. તો આ રીતે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન પૂરો થાય છે, સમચતુષ્ફલક કાર્બનની અભિધારણાઓ અને તેનું મૂલ્યાંકન. તો ફરી મળીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સાથે, જે છે સ્વરૂપકો એટલે શું અને સ્વરૂપ પૃથ્થકરણ એટલે શું.